नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज आप जुवाना छे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जो प्रश्न बैंक आधारित जो मूल्यांकन एकम कसोटी 2023 धोरण 12 विषय मनोविज्ञान जेनु प्रश्न बैंक बे जेमा कसोटी में आप एकम कसोटी में केटला कया कया पाठ है तो के पाठ 3 अने पाठ 4 तो एनु मित्रों आज संपूर्ण सोल्यूशन की चर्चा आ वीडियो लेक्चर में करीशू। केम के आपड़ा वर्ग शिक्षके छे ई आमाथी ज आपणो 25 गुणनो छे पेपर काढ्यो होय छे तो आपणे ए पण चेक करी ले आपने केटला गुण मळ्या अने तमारे छे कॉमेंट में कॉमेंट करवानी छे के केटला गुण अमारे आवशे। અને મિત્રો, આપણી ચેનલમાં આવી રીતના દર એકમ કસોટીના પેપરો એનું સોલ્યુશન આ સિવાય મટીરિયલ એટલે કે મનોવિજ્ઞાનનું સમાજશાસ્ત્ર આર્ટ્સના તમામ વિષયનું મટીરિયલ પણ આપણી ચેનલમાં છે। આ સિવાય પરીક્ષા સમયે પેપરોનું બધું જ તમને આપણી ચેનલમાંથી મળી જશે। તો બેલ આઇકન ઓન રાખવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન રાખજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। અને આપણે આગળ એ પણ ચર્ચા કરીએ કે આમની પીડીએફ તમને ક્યાંથી મળશે। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ। પ્રથમ પ્રશ્ન છે, બુદ્ધિમાપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો કે સ્ટર્ન્ડ। બુદ્ધિ અનેક પ્રકારની શક્તિઓનો સમૂહ છે તેવું કોણે, જવાબ શું આવશે? બોધાત્મક। બુદ્ધિને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો, ખાસ સ્પેલિંગમાં મિસ્ટેક ના કરતા, તો ઇન્ટેલિજન્સ। પછી બુદ્ધિના પાસ સિદ્ધાંતમાં પીનો અર્થ શું થાય છે? તો કે પ્લાનિંગ। આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો કે અગ્રખંડ। મનોદુર્બળતાના કેટલા પ્રકારો પડે છે? તો કે 4। બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો કે જો મિત્રો આમાં ઓપ્શન નથી એટલે આપણે આવશે સ્ટર્ન, બુદ્ધિઆંકનો ખ્યાલ આપનાર। રેડી, તો આપણે એક જવાબ ખાસ ધ્યાન રાખજો, સવાલ નંબર એટલે આપણા સવાલ વર્ગ શિક્ષક છે કયો ઓપ્શન છે એમાં કોઈ બાય મિસ્ટેક થઈ ગઈ હશે તો ધ્યાન રાખશો આપણે। ચાલો, ચોપડી પ્રમાણે જો મિત્રો આ જવાબ આપણા ચોપડી પ્રમાણે એટલે ધ્યાન રાખશો। ગાર્ડનર કેટલા પ્રકારની બુદ્ધિ દર્શાવી છે? તો જવાબ આવશે મિત્રો 8। બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો સ્ટર્નબર્ગ। બુદ્ધિ અંગેના ત્રિપરમાણીય સિદ્ધાંત કોણે દર્શાવ્યો હતો? તો કે ગિલફર્ડ। વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો કે એબિંગ હોર્સ। ચલો નેક્સ્ટ જોઈએ 12મો સવાલ, કેટલી બુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો કે 90 થી 109। 13મો સવાલ, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો જવાબ આવશે 2। સ્ટેનફર્ડની બીને બુદ્ધિ કસોટીને અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? તો આવશે પ્રો ટર્નરને। મનોદુર્બળને ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે 70થી નીચે। રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો કે 1936માં। પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ 1925માં કોણે કર્યો હતો? તો જવાબ આવશે ટર્મને। નેક્સ્ટ છે, મનોવલણની કેવી રીતો વિકસી છે? તો જવાબ આવશે વ્યક્તિથી જૂથ તરફ। ચાલો આગળ વધીએ, કયા મનોવૈજ્ઞાનિકે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજ કરતી યુવતીઓના વલણોનું પરિવર્તન લાવવાના અભ્યાસમાં સરળતા મળી હતી? તો કે જવાબ આવશે ન્યુકોમ। માનવીના વિચાર, વાણી, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો આવશે સમૂહ માધ્યમો। વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલ બંધાયો છે તેને શું કહે છે? તો એને આવશે મનોવલણ। ચાલો આગળ વધીએ, મનોશારીરિક વર્તન માનસિક તત્પરતા એટલે, તો એમાં આવશે શું આવશે? તો કે મનોવલણ। મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવો હોય છે? તો કે સંપાદિત। આગળ વધીએ, માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસે છે? તો કે વિધાત્મક મનોવલણ। સામાજિક રીતરિવાજોના મૂલ્યો રહેણી કહેણી કરતી અને વિચારસરણી આત્મ સત કરવાની પ્રક્રિયા એટલે? તો કે સામાજિકકરણ। માનવીના મનમાં રૂટ થયેલા ખોટા ખ્યાલો શું છે? તો કે પૂર્વગ્રહ। વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના આધારો છે? તો કે સમૂહ માધ્યમો।
પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષક સાથે સંદેશ આપનાર વ્યક્તિ કઈ અને જૂથ વિશ્વપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ? તો જવાબ આવશે મિત્રો હાર્ડી. અને અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહેશે, આવશે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક લાગે છે, વળગી રહે માટે પૂર્વગ્રહ પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકે કહ્યું હતું? તો કે સ્ટેમ્બર. આગળ વધીએ, પહેલાં ચર્ચા કરી લઈએ મિત્રો કે આમની આપણે જવાબ ક્યાંથી, પીડીએફ આપની જે પ્રશ્ન બેંકની ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જો કે એની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા ત્યાં ખ્યાલ ના આવે તો પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં સર્ચ કરવાનું. સર્ચ કરશો એટલે તમને આવું નામ ને આવો લોગો દેખાશે, એને ઇન્સ્ટોલ કરી લેવાની. ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખવાનો, 4 ડિજિટનો ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે હોમ પેજ આવશે. હવે અહીંથી શું મળશે? તો અહીંયા જો આપણે ઇકો છે, બીએ છે, આ તો આનું છે રંગીન મટીરિયલ, શોર્ટકટ સાથેનું પાર્ટવાઇઝ મટીરિયલ છે. આ સિવાય જ્યારે આપણી પરીક્ષા આવશે તો ત્યારે પેપરો મૂકવામાં આવશે, ગાલા એસેમેન્ટમાં પેપરો, મોસ્ટ એમપી પ્રશ્નો બધું જ અહીંયા મૂકાશે. અહીંયા ક્લિક કરશો એટલે જો તમને છે એકમ કસોટીની પીડીએફ મળી જશે, જે આપણે આ એક પીડીએફ છે પ્રશ્ન બેંકની, એ પણ ત્યાંથી તમને મળી જશે. અહીંયા ક્લિક કરશો એટલે ધોરણવાઇઝ લિસ્ટ ખુલશે, તમે જે તે ધોરણમાં જશો એટલે એના વિષયો ખુલશે, એમાં પાઠ જે તે પાઠમાં જશો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, આવું કોઈ એક્સ્ટ્રા મટીરિયલ આવતું હોય. તો ઇન શોર્ટ આપણી ચેનલમાં મિત્રો ધોરણ 3-12 સુધીનું, હા 11-12 આર્ટ્સના વિષયો પણ છે અને કોમર્સના પણ તમામ વિષયો છે, તો એના પણ મટીરિયલ મુકાઈ ગયા છે. હો મિત્રો, જેમ કે આપણે આજે પાઠ છે એનું સંપૂર્ણ મટીરિયલ તમને મુકાઈ ગયું છે. હા, જેમ કે સ્વાધ્યાય સોલ્યુશન છે, આજે ત્રીજો પાઠ, ચોથો પાઠ, આમનું સ્વાધ્યાય સોલ્યુશન, એના પ્રશ્નો બધું જ મુકાઈ ગયું છે. એ તમે ના જોઈએ તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો, અને તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેન હોય એને પણ જાણ કરી દો, કેમ કે 3-12 છે તો જે પણ ભણતા હોય એને જાણ કરો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે. ચાલો મિત્રો એક વાક્યના પ્રશ્ન જોઈએ. તો કે બુદ્ધિ અંગેના દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો આવશે જવાબ આવશે મિત્રો ચાર્લ્સ સ્પીયરમેન. ચાલો, કયા પ્રકારની બુદ્ધિ અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ કરેલી છે? તો કે ઘટકીય બુદ્ધિ. ચાલો, ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ આવશે જગન્નાથ પ્રસાદ દાસ. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો એનો આપણે જવાબ જોઈએ મિત્રો, એનો મોટો છે એટલે આપણે ડાયરેક્ટ જવાબ આપણે મૂકી દીધો છે કે ભાઈ એક જ સમયે એક સાથે કે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. ચાલો, 5મો પ્રશ્ન છે, શાબ્દિક બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો એનો પણ આપણે જવાબ આપ્યો છે કે જે કસોટી માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. ચાલો, અશાબ્દિક કસોટી એટલે શું? તેનો જવાબ જોઈએ કે જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ કાર્ય કરવાનું સોંપીને બુદ્ધિ મપાય અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ પ્રતિભા સંપન્ન બાળકની બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે 130થી વધુ. ખાલી જે અમુક શબ્દોનો છે જવાબ તો આપણે ડાયરેક્ટ લખી લેશું. પછી નેક્સ્ટ સવાલ છે, મનોદુર્બળ વ્યક્તિની બુદ્ધિઆંક કેટલો હોય? તો ઓપ્શનમાં જોઈ ગયા 70થી નીચે. બુદ્ધિઆંક બીજા કયા નામે ઓળખાય છે? તો કે બુદ્ધિ સમર્થ, બુદ્ધિ સમર્થ. નેક્સ્ટ, આરપીએમનું પૂરું નામ તો શું આવશે? રેવેન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. ચાલો આગળ વધીએ. હા, ગાર્ડનરના મતે કઈ વ્યક્તિના આંતરવૈયક્તિક બુદ્ધિ વધારે હોય છે? તો જવાબ આવશે, અહીંયા લખી દઉં છું મિત્રો, રાજનેતા, ધર્મગુરુ અને શિક્ષકો, અને શું આવશે? સામાજિક કાર્ય કરો. તો
આટલા વ્યક્તિઓમાં છે એ ગાર્ડનરના મતે છે બુદ્ધિઆંક વધારે, આંતરિક બુદ્ધિ વધારે હોય છે આંતરવેગ. નેહાની શારીરિક અને માનસિક વય સરખી છે તો તેનો બુદ્ધિઆંક છે એ કેટલો છે? આપણે આ જવાબ જોવાનો છે. તો કેટલો છે? તો કે 100. હા, જવાબ આવશે 100. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સવાલ છે, સંગીતનાની બૌદ્ધિક બુદ્ધિનો ઉપયોગ ક્યાં થાય છે? સોરી, સાંગીતિક બુદ્ધિનો ઉપયોગ ક્યાં થાય છે? તો જોઈએ એમનો જવાબ. તો કે સાંગીતિક બુદ્ધિનો ઉપયોગ અવાજની બુલંદી, સ્વર કક્ષા અને જુદી જુદી વ્યક્તિઓને કે વાજિંત્રોને વિશિષ્ટ સ્વરોને ઓળખવામાં થાય છે. નેક્સ્ટ 14મો સવાલ જોઈએ. તો કુપ્પુ સ્વામીના મનોવલણની વ્યાખ્યા આપો. તેનો જવાબ જોઈએ. ભારતીય મનોવિજ્ઞાન બી કુપ્પુ સ્વામીએ મનોવલણની વ્યાખ્યા આપી છે કે મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. ચાલો આગળ વધીએ. મનોવલણની દિશા કેવા પ્રકારની છે? તેનો જવાબ જોઈએ. તો કે ભાઈ, મનોવલણની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફથી વિકસે છે. ચાલો 16મો સવાલ, સામાજિકકરણ એટલે શાની પ્રક્રિયા છે? તો જવાબ આવશે, સામાજિકકરણ એ સામાજિક રીતરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે. સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. તો જોઈએ એમનો જવાબ. વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર વગેરે સમૂહ માધ્યમો છે. 18મો સવાલ, મનોવલણની પરિવર્તનની રીતો જણાવો. તો જોઈએ એમનો જવાબ શું આવશે. કે મનોવલણના પરિવર્તનની રીતો આ પ્રમાણે છે, શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. પૂર્વગ્રહ એટલે શું? તો પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્ય દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. આગળ વધીએ. શિક્ષણનું પુનઃગઠન એટલે શું? તો એમાં જવાબ આવશે મિત્રો, કુટુંબ અને શાળાના બાળકોમાંથી પૂર્વગ્રહો નાબૂદ કરવા માટે હેતુપૂર્વક શિક્ષણ અને શિક્ષણની રીતોમાં પરિવર્તન કરવામાં આવે તેને શિક્ષણનું પુનઃગઠન કહે છે. 21મો સવાલ જોઈએ, મનોવલણના ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો. તો મનોવલણને ઘડતરને અસર કરતા ચાર છે, કુટુંબ, સામાજિકકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો. નેક્સ્ટ છે 21મો સવાલ છે, એ તો આવી ગયો. ચાલો 22મો સવાલ, યુક્તિકીકરણ એટલે શું? તો કે ભાઈ, એનો જવાબ આપણે જોઈ લઈએ. યુક્તિકીકરણ એ એવી બચાવ પ્રવૃત્તિ છે, પ્રયુક્તિ છે કે જેના ઉપર જેના વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે. નેક્સ્ટ જોઈએ, પ્રત્યક્ષ અનુભવ એટલે શું? તો કે પ્રત્યક્ષ અનુભવ એ જિંદગીનો ઉત્તમ શિક્ષક છે. ચાલો સામાજિકકરણ એટલે શું? તો કે શિક્ષણની જે સામાજિકકરણ એટલે શું? તો કે સામાજિક રીતરિવાજો, સોરી સામાજિક શું આવશે? તો કે રીતરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકરણી અને વિચારસરણીની આત્મસાત થાય તેને શું કહેવાય? સામાજિકકરણ, આત્મસાત. ચાલ, હા, અને પ્રત્યક્ષ અનુભવ એટલે શું થશે? જિંદગીને ઉત્તમ શિક્ષક છે, શિક્ષણની એવી પ્રક્રિયા. ચાલો, તો આ રીતના મિત્રો આપણા એક એક ગુણના સવાલો પૂર્ણ થયા. હવે નેક્સ્ટ આપણા બે બે ગુણના પ્રશ્નો છે એની ચર્ચા, એટલે કે એને જવાબ તમને ક્યાંથી મળશે? તો મિત્રો, આપણે જે આગળ મોડલ પેપર મૂક્યું હતું, ઘણા વિદ્યાર્થીઓ એ સિરિયસ નથી લેતા, પણ આ મોડલ પેપર લીધું હતું એમાંથી આ બેઠા સવાલો છે, મોટા પ્રશ્નો, તો એ પણ તમને છે પીડીએફ આપણે એપ્લિકેશનમાંથી મળી જશે. અને આ સિવાય જો આપણે સ્વાધ્યાયના સોલ્યુશનના પણ વિડીયો મૂક્યા છે, સ્વાધ્યાય સોલ્યુશન, તો એમાંથી પણ આ બેઠા જે બે ગુણના, ત્રણ ગુણના અને જે આપણા પાંચ ગુણના પ્રશ્નો છે
બધાનો એમાં સમાવેશ છે, એટલે કે એ બધા ત્યાં અવેલેબલ છે. તો ત્યાંથી તમે એ બધાના છે એ શું કરી શકો છો, તો કે જવાબ મેળવી શકો છો. અને આની જે એ બી વિભાગની જે સોલ્યુશન છે એ આપણે મિત્રો આપણી એપ્લિકેશનમાં જેમ કીધું એમ ક્યાંથી મૂકી દેશું, તો કે અહીંયા મૂકી દેશું. તો તમે ત્યાં જઈને છે આની સોલ્યુશનવાળી છે આ એકમ કસોટીની પેપરની પીડીએફ ત્યાંથી મેળવી શકશો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. અસ્તુ.